રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી મીઠાના સત્યાગ્રહથી લઈ સ્વરાજ સુધીની ચળવળમાં 12 વખત બાપુની હાજરીનો સાક્ષી ભરૂચ બન્યો હતો. તે વખતે એટલે કે એક કાનો વર્ષ પહેલા 50,000ની વસ્તી ધરાવતું ભરૂચમાં દેશભરમાંથી 1,00,000 જેટલા લોકો ગાંધીજીને જોવા અને સાંભળવા માટે ભરૂચમાં ઉમટી પડ્યા હતા. આ વર્ષે ભારતની આઝાદીના સ્વતંત્રતાના 75મા વર્ષને લઈ 75 સપ્તાહના કાર્યક્રમની ઉજવણી આજથી શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી મીઠાના સત્યાગ્રહથી લઈ સ્વરાજ સુધીની ચળવળમાં 12 વખત બાપુની હાજરીનો સાક્ષી ભરૂચ બન્યું હતું. તે વખતે એટલે કે એક કાનો વર્ષ પહેલા 50,000ની વસ્તી ધરાવતું ભરૂચમાં દેશભરમાંથી 1,00,000 જેટલા લોકો ગાંધીજીને જોવા અને સાંભળવા માટે ભરૂચમાં ઉમટી પડ્યા હતા. ભારતની આઝાદીના સ્વતંત્રતાના 75મા વર્ષને લઈ 75 સપ્તાહના કાર્યક્રમની ઉજવણી આજથી શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને ભરૂચમાં પણ અનેક જગ્યાઓએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દાંડી યાત્રા વેળાએ ગાંધીજીએ રોગનો 80 સાથીઓ સાથે 26 માર્ચના રોજ ભરૂચમાં રોકાણ કર્યું હતું. એટલે કે આજથી 100 વર્ષ પહેલાં ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલના ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે બપોરે જાહેરસભા ભરૂચના ટાવર ખાતે યોજી હતી. 21 માર્ચ 1990 અમદાવાદથી 388 કિમીનો પગપાળા યાત્રા કરી દાંડીકૂચ મીઠાના કાનૂનનો ભંગ માટે ગાંધીજીએ 25 દિવસનો સત્યાગ્રહ નક્કી કર્યો હતો. સરદાર પટેલ ગાંધીજીનો સંદેશ લાઈવ ગુજરાતમાં ફરતા હતા. 23 ફેબ્રુઆરી 1930ના રોજ ભરૂચ આવી સભાને સંબોધી હતી. સરદાર પટેલે તેમની વાણીમાં કર્યો હતો કે અંગ્રેજોએ મીઠા ઉપર નાખેલા 1,00,000 રૂપિયાના ઘર સામે લોક જુવાળ છલકાઈ ઉઠ્યો હતો. આ દરમિયાન દાંડી યાત્રા શરૂ થઈ હતી. જોત જોતામાં ભરૂચ માટે 26 માર્ચ 1930નો દિવસ એક દિવસ બની ગયો હતો. ગાંધીજી તેમના 79 સાથીઓ સાથે આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. રાત્રે ડૉક્ટર ચંદુભાઈ દેસાઈ એટલે કે છોટે સરદારે મહાત્મા ગાંધી અને તેમના સાથીઓ માટે રાત્રિ રોકાણ જમવાની વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન મહાત્મા ગાંધીજી સેવાશ્રમ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે બપોરે ગાંધીજીએ ભરૂચ ઉપરાંત રાજ્યભરમાંથી આવતા લોકોને સંબોધતા જાહેરસભા કરી હતી. આ સભામાં તેમણે જણાવ્યું હતું કે સત્યાગ્રહ જગતની લાગણી હિન્દુસ્તાન 10 વર્ષથી ઝંખે છે. તે સ્વરાજમાં પ્રાપ્તિ માટે એટલે કે સવિનય ભંગ કરવા મોડે મોડા પણ હું નીકળ્યો છું. વિરાટ મેદાનની સંબોધતા બાપુએ કહ્યું હતું કે હું તો આશીર્વાદ લેવા નીકળશું, ગામે ગામે ફરતો આશીર્વાદ મેળવી રહ્યો છું. આશા છે કે દાંડી પહોંચી જાઓ ત્યાં સુધી આશીર્વાદ એટલો મોટો પહાડ જેવો થઈ જાય કે અંગ્રેજી રાક્ષસી સલ્તન પણ તેને પ્રતાપે તાધી બોર થઈ જાય. પ્રાર્થના સભા પૂરી થતાં જ ભરૂચ અને હજારો જનમેદની વચ્ચે સેવાશ્રમ હોસ્પિટલથી ગાંધી સરોજિની દેવીનો હાથ પકડી દાંડી માટે આગળકૂચ કરી હતી. સેવાશ્રમથી સોનેરી મહેલ જવાહર બજાર ભાવ થઈને 9 સોમવાર ગયા હતા. ભરૂચમાં આટલું વિશાળ સરઘસ તે જોવા આવનારા બહારથી આટલી મોટી જનમેદની ભરૂચની પ્રજાએ પહેલીવાર નિરખી હતી. સાંકડા માર્ગો પણ બાપુને જોવા માટે પડાપડી સર્જાઈ હતી. સદા ચલતા બાપુ તેમના 79 સાથીદારો સાથે 9 ચોકી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ અંકલેશ્વર જવા 10 હોડી તૈયાર કરી હતી, જેનું ભરૂચ ગૌરવ અનુભવે છે. ભરૂચ ભારતભરના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ ચૂક્યું છે. નમસ્કાર, હું વિરાગ ઠાકોર, સેવાશ્રમ હોસ્પિટલનો ટ્રસ્ટી છું. અને આ જે સ્થળ છે, મહાત્મા ગાંધી વિશ્રામ સ્થળ, એનું દેખરેખ અને ધ્યાન હું રાખું છું. હું આ વિશે આપને એક ટૂંકમાં એક જે આપણી હિસ્ટ્રી છે એ જાણ કરવા માંગુ છું કે 1920માં શ્રી ચંદુલાલ દેસાઈ, જે છોટે સરદારના નામથી જાણવામાં આવતા હતા, એમને આ નાના ડેન્ટલ ક્લિનિકથી એની સ્થાપના કરીને શરૂઆત કરી. અને મહત્ત્વની વાત એ છે જાણવા લાયક કે ગાંધીજીએ એમને આના માટે ઇન્સ્પાયર કર્યા હતા. એ એકચ્યુઅલી વૈરાગ્ય લેવા માંગતા હતા, પણ ગાંધીજીએ કીધું કે આપ અહીંયા નાના શહેર, ગરીબ શહેર છે, એમાં રહી અને લોકોની સેવા કરો તે ઘણું સારું રહેશે. એ કારણસર શ્રી ચંદુલાલ દેસાઈએ એની સ્થાપના કરી 1920માં. પછી 1930માં ગાંધીજી દાંડીકૂચ વખતે અહીંયાથી પસાર થતા હતા અને તે સમયે અહીંયા એમને 5 થી 6 કલાક વિશ્રામ કર્યો હતો, જેથી આપણે આનું નામ રાખ્યું છે ગાંધી વિશ્રામ સ્થળ. અહીંયા એમને તૈયબજી સાથે
નાયડુજી સાથે મીટિંગ કરી, 7-8 કલાક અહીંયા એમને વિશ્રામ કર્યો, પછી એમને ભોજન લઈ અને પછી એ બેગમવાડી ટાવર તરફ નીકળ્યા અને ત્યાં ગાડી એક સભાનું આયોજન કર્યું હતું. ત્યાં સભા પતાવી અને એ પછી ત્યાંથી નવ ચોકી ઓવારા તરફ ગયા અને ત્યાંથી હોડીમાં બેસી અને અંકલેશ્વર તરફ પ્રયાણ કર્યો. એટલે મૂળ આનો ઇતિહાસ ઘણો જૂનો છે, સેવાશ્રમ હોસ્પિટલનો, અને ઘણા મહાન લોકો આની સાથે સંકળાયેલા છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ આપણા સેવાશ્રમના વન ઓફ ધ ફાઉન્ડર ટ્રસ્ટી છે. એટલે આ કારણસર આ જગ્યાનું ઘણું જ મહત્ત્વ છે અને એની એ કારણસર અમે આ વસ્તુને ડેવલપ કરી છે અને અને સાચવીએ છે અને અમે આપણી હિસ્ટ્રી આગળ જાય એ અમે ઈચ્છીએ છીએ. 20 માર્ચ 151 વર્ષ પહેલાં એક ઐતિહાસિક અવસર બની ગયેલો આપણા ભારતને માટે, જેની શરૂઆત મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાનો પ્રારંભ કરેલો. દાંડી યાત્રાના પ્રારંભ પછી ગાંધીજી ભરૂચ પધાર્યા અને ભરૂચનું સર્વશ્રેષ્ઠ યોગદાન સ્વતંત્રતાની પૂરી ચળવળ દરમિયાન 1947ની 15મી ઓગસ્ટ સુધી રહ્યું છે એનું ભરૂચને ગૌરવ છે અને ભરૂચ એ ગૌરવને આત્મસાત કરવું જોઈએ. આ પ્રવર્તમાન દાંડી યાત્રા એ માત્ર ઔપચારિક કર્મકાંડ ન રહેવી જોઈએ, પણ ભારતનો ઇતિહાસ એ ભરૂચના ઇતિહાસ સાથે શ્રેષ્ઠ રીતે સંકળાયેલો છે એ વાતને ઉજાગર કરવી જોઈએ. ભરૂચમાં ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન આવ્યા ત્યારે સેવાશ્રમના કેમ્પસની અંદર રાત રોકાયા, જ્યાં એમણે જાહેર સભા કરી. તે સમયે દિનકરરાવ દેસાઈ, ચંદ્રશંકર ભટ્ટ, યશવંતરાય જોશી અને છોટે સરદાર ડૉક્ટર ચંદુલાલ દેસાઈ જેવા મહાનુભાવો એ સ્ટેજ પર ઉપસ્થિત હતા. એક સમય તો એવો હતો કે જવાહરલાલ નહેરુ પણ ભરૂચ આવેલા ગાંધીજીની સાથે, એક સમય એવો હતો કે સરદાર પટેલ પણ ભરૂચ ગાંધીજી સાથે આવેલા, અને ગાંધીજી નહીં નહીં તો બી 10-12 વખત ભરૂચની આ પવિત્ર ધરતી પર પધાર્યા પોતાના આ સ્વતંત્રતાની ક્રાંતિના વર્ષો દરમિયાન. અને ભરૂચ જિલ્લાએ તે સમયે અહીંની જનતા સાથે એટલો શ્રેષ્ઠ સહયોગ ગાંધીજીને આપેલો કે જેનાથી ગાંધીજી પણ ખૂબ પ્રભાવિત થયા હતા. આજે પણ ભરૂચ જિલ્લાએ એ જાગૃતિ બતાવવી જોઈએ. દરેક સમાજની દરેક પ્રકારની પ્રજા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, શિક્ષિત, અશિક્ષિત, શોષિત, બધા જ પ્રકારની પ્રજાનો અધિકાર છે કે પોતાની માટીની અમીરી અને પોતાની માટીના ખમીરને જાગૃત કરીને એવું કર્તવ્ય બજાવે કે જેથી ભારત સરકારની આ પ્રવર્તમાન દાંડી યાત્રાના કાર્યક્રમની પાછળનો જે ઉદ્દેશ છે, જનજાગૃતિનો, સમાજ જાગૃતિનો અને પ્રજાની અંદર ઇતિહાસના ભૂલાઈ ગયેલા સત્યોને પુનર્જીવિત કરવાને માટેનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ સિદ્ધ થાય તો આ દાંડી યાત્રા સફળ થયેલી ગણાશે. દાંડી કૂચે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજી શાસન સામે કરવામાં આવેલા અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ હતી. 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ યાત્રામાં અંગ્રેજી સરકારના મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું પ્રતિકરૂપે અભિયાન હતું. વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે દાંડીકૂચ 1930ના સભારણા ભારતની આઝાદીના સૌથી મોટા નમક સત્યાગ્રહની યાદી અપાવતો રહેશે. કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.